અયોધ્યામાં ભગવાન શ્રી રામજી નું નવનિર્મિત નવું મંદિર નું નવું નિર્માણ અને ભગવાન રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી જે થઈ રહી છે એ નિમિત્તે અયોધ્યા થી અક્ષત્ર અને કુંભ આપણે ગામડે ગામડે નગરે નગરે શહેરે શહેરે આવ્યું છે અને એ નિમંત્રણ ને આપને બધાને નિમંત્રણ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ભજનદળ ના સ્વયંસેવકો ઘરે ઘરે પધારશે અને આ ઐતિહાસિક ક્ષણ ને આપણે નજરે નિહાળી એ નિમિત્તે આપને બધાને નિમંત્રણ આપવામાં આવશે અને ઘરે ઘરે દીપોત્સવ 22 તારીખે અને સાથે સાથે આજુબાજુમાં મંદિરો કોઈ એવી સોસાયટીની વાડીઓમાં ભંડારા રામધૂન કીર્તન સાથે આ મહોત્સવને આપણે મનાવવાનો છે. તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ સંઘના સંચિત ભાઈઓ ઘરે ઘરે આ અક્ષત્ર આમાં બોક્સમાં લઈને આપણે બધાને નિમંત્રણ આપવામાં આવશે. બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ. 22 જાન્યુઆરી પોષ શુક્લ દ્વાદશીના દિવસે અયોધ્યામાં ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં વસતા હિન્દુઓમાં એક આનંદ અને ઉત્સાહ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લામાં પણ આ પવિત્ર અક્ષત ઘરે ઘરે એક નિમંત્રણના રૂપમાં આપવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે અંકલેશ્વર જેડીસીમાં આ બોક્સને અમે સ્વીકાર માટે આજે આવ્યા છે ત્યારે સર્વને અમે આમંત્રણ આપીએ છીએ. સાથે સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે પણ અમે સૌને નિમંત્રણ આપીએ છીએ. આખા જિલ્લા માટે 3 લાખ જેટલા બોક્સની વ્યવસ્થા કરેલ છે. એ દરેક ઘરે નિમંત્રણના રૂપમાં રામ ભક્તો રામ ભક્તને આપવા માટે 1 થી 15 જાન્યુઆરી અભિયાન દરમિયાન જશે અને 22 તારીખે દરેક જગ્યાએ ભવ્ય રામ જન્મોત્સવનો કાર્યક્રમ થવાનો છે. એના માટે પણ સૌને નિમંત્રણ છે. જય શ્રી રામ.